ભરૂચના મહમદપુરા નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યાં જ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમો, લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી. ભરૂચ શહેરના મહમદપુરાથી લીમડી ચોક તરફ જવાના માર્ગ પર આવેલ એક લાકડાના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ગોડાઉનમાં લાગેલ વિકરાળ આગની જ્વારાઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકોના જીવ તારવે ચોંટાયા હતા. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશ્કરો લાયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા, જે બાદ લાકડામાં લાગેલ ભીષણ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક જાણકારી મુજબ લાકડાના ગોડાઉનમાં લાગેલ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. જોકે લાકડાનો મોટો જથ્થો બળીને ખાક થઈ જતા ગોડાઉન સંચાલકને મોટી નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુની માંડ શરૂઆત થઈ છે ત્યાં જ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમો, લાકડાના ગોડાઉનો સહિત વાહનોમાં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. આજરોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી તેમજ GNFCની 1 વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ 90% જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે. બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું, પરંતુ અમે સમયસર આવી જતા તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે.